નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો, હું છું રાજપ્રાસ સંજય અને આજે તમારી માટે લઈને આવ્યો છું મિત્રો એક રીંગણી બાબતનો વિડિયો. તો મિત્રો આજના આ વિડિયોમાં આપણે વાત કરવાના છીએ કે મિત્રો ત્રણ ઋતુમાં ઉત્પાદન આપતી અને મિત્રો સર્વશ્રેષ્ઠ મિત્રો કલર ક્વોલિટી અને અઢળક ઉત્પાદન આપતી જાત મિત્રો આપી આ ચોકલેટ ગુલાબી રીંગણની. તો મિત્રો આપણા ખેડૂતે આપણે ત્યાંથી રોપ લઈને મિત્રો અત્યારે તેમને રીંગણીનું વાવેતર કરેલું છે અને તે સારામાં સારા મિત્રો બજાર ભાવ મેળવી રહ્યા છે અને સારામાં સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. તો મિત્રો આપણે સૌ પ્રથમ તે ભાઈની પાસેથી જ મિત્રો બધી માહિતી લઈશું અને વિડીયોની શરૂઆત કરશું અને મિત્રો આપણા દર્શક મિત્રોને મિત્રો બધું જણાવશું. તો ભાઈ સૌ પહેલા તમારું નામ આખું કહી દો. ચાંદ મોહમ્મદ નામોરીભાઈ જાડેજા સણોસરા. ગામ સણોસરા. ગામ સણોસરા. તો તમારો એક મોબાઈલ નંબર આપી દો. 9883308. તો તમે આ રીંગણીનું વાવેતર કર્યું એને કેટલો સમય થયો છે? આજથી આપણે ત્યાંથી આ રોપ લીધો એટલે કે મોકાસર ગામમાં બજરંગ નર્સરી ની અંદર થી રોપ તમે લીધો છે. તો તમને આ રોપ માં કેવું રીતે રોપમાં 100% સારું ચડ્યું છે અને રીંગણા પણ એક બધા એક કલરના છે, બીજી વેરાયટી નથી, બધું સારા મળવું છે. તો અને બીજી વાત કરું તો અત્યારે આ ચોમાસું ચાલુ છે, આમાં તમે કેટલા દિવસ દવાનો સ્પ્રે કરો છો? આમાં 5-4 દિવસે હું દવા છાંટી દઉં છું, ઉતારો હોય એથી આગળ માટે. મિત્રો તમે જોયું કે આ ભાઈ અત્યારે મિત્રો ચોમાસાની ઋતુ ચાલુ છે અને મિત્રો અત્યારે પણ વરસાદ પડી રહ્યો છે, પણ મિત્રો ચાલુ વરસાદે તમારી માટે વિડીયો ઉતારી રહ્યા છીએ. તો જે પણ ખેડૂત મિત્રોએ હજી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તે પહેલાં સબસ્ક્રાઈબ કરી દો. અને આ ભાઈ અત્યારે ચોમાસાની ઋતુ ચાલુ છે અને મિત્રો 4 દિવસે દવાનો સ્પ્રે કરી રહ્યા છે. તો તમને આમાં વાત કરું બીજી, તો આમાં તમે ખાતર કયું નાખો છો? ખાતર DAP અને એમોનિયા નાખ્યું. અને DAP એમોનિયા અને કેટલા દિવસે નાખી દો? વારો ઉતરી જાય એટલે બીજા ત્રીજા દિવસે નાખી દો. આ કારણ કે જો કાલે તમે પરમ દિવસે આની વીણી તો એક દિવસ પછી નાખી દો. અને બીજી વાત કરું તો દવા કઈ છાંટો છો આમાં? દવા તાકાત અને ઘોડો. તાકાત અને કાળો ઘોડો. તો વાત કરું તો તમે આ કેટલા છોડનું આમાં વાવેતર કરેલું છે? આમાં 2200-2300 છોડ છે. 2200 એટલે ટૂંકમાં 200 ખાલા ગણીએ તો કદાચ 2200 છોડનું વાવેતર મિત્રો આ ભાઈએ કરેલું છે. તો અત્યારે આ 2200 છોડની અંદર તમને કેટલું ઉત્પાદન મળી રહ્યું છે અત્યારે આ ચોમાસાની ઋતુ ચાલુ છે? મેં પરમ દિવસ ઉતાર્યા તેવી તેવી જમલા થયા એટલે 14-15 મણ એવરેજ છે ટૂંકમાં. મિત્રો આ ભાઈએ 2200 છોડની અંદર મિત્રો અત્યારે 14-15 મણનો મિત્રો ઉતારો વીણી રહ્યા છે. અને અત્યારે કઈ માર્કેટમાં લઈ જાવ છો? અત્યારે મોરબી અને ચોટીલા મોકલું. મોરબી અને ચોટીલા મોકલાવો છો. તો ત્યાં બજાર ભાવ કેવો મળે છે? 30 રૂપિયા 30-35 ની અંદર રહે છે. 30-35 ની અત્યારે. એમાં આ વરસાદ 2-3 દિવસથી એક તારો વધારે ચાલુ છે એટલે બજારમાં ભાવ તો વધવાનો જ હોય. તો બીજી વાત કરું તો આમાં તમે માવજત શું કરો આમ બીજી, કારણ કે પૈયત કેટલા દિવસે આપો? પિયત તો હમણે તો પાયું જ નથી. હમણે તો પાયું જ નથી. 15 દિવસ વરસાદ જ એટલો સારો પાયું જ નથી. તો ટૂંકમાં બીજી વાત કરું તો આમ વરસાદ ન પડતો હોય ત્યારે કેટલા દિવસે આમાં પિયત આપવું પડે? વરસાદ ન પડતો હોય તો 4-4 દિવસે તમારે પાવવું પડે. મિત્રો તો તમે જોયું કે આને જ્યારે વરસાદ ન પડતો હોય મિત્રો આપણી આ રીંગણની વાડીની અંદર, તો મિત્રો તમારે 3-4 દિવસે મિત્રો આમાં પિયત આપી દેવાનું છે. અને મિત્રો તમે આ રીંગણની લાઇટિંગ જોઈ લો અને ઉત્પાદન જોઈ લો. મિત્રો આ આપણા રીંગણની લાઇટિંગ છે અને ઉત્પાદન શક્તિ છે. અને આની વીણી વીણેલી મિત્રો 2 દિવસ જ થયા છે. અને તમે મિત્રો આ રીંગણની લાઇટિંગ જોઈ લો, ક્વોલિટી જોઈ લો અને ઉત્પાદન જોઈ લો. મિત્રો અત્યારે આ છોડની અંદર ઓલરેડી જો કાલે આ ભાઈ વીણી વીણવાના છે તો 1, 2, 3, 4, 5, 6 અને મિત્રો 7 રીંગણ એક છોડની અંદર તૈયાર થઈ ગયા છે. અને મિત્રો ડીટ તો કેટલા બધા છે અને મિત્રો આનું ફ્લાવરિંગ હવે તમે જોઈ લો. તો મિત્રો આ પ્રકારે આપણા ખેડૂતે મિત્રો રીંગણીનું વાવેતર કરેલ તમે જોઈ લો. મિત્રો રીંગણની લાઇટિંગ જોઈ લીજો. જુઓ મિત્રો આ રીંગણ જુઓ મિત્રો, ગમે તે માર્કેટમાં લઈ જાઓ મિત્રો આ રીંગણને પડ્યું ન રહે. મિત્રો ગમે એ માર્કેટમાં મૂકો આ ગુલાબી ચોકલેટ રીંગણ તો મિત્રો પહેલા નંબરે વેચે છે એવું આપણું રીંગણ છે. અને બીજી વાત કરું તો આની તમે રોપણી કરી ત્યારે કોરામાં રોપણી કરી હતી કે પાણી પાઈને રોપણી કરી? પાણી પાઈને પછી બીજા ત્રીજે દિવસે પછી સોંપી દીધું. ટૂંકમાં પહેલાં જમીનને ઠંડી કરી હતી. અને આમાં હે તમે સ્ટાર્ટિંગના જ્યારે વાત કરો તો સૌ પ્રથમ પહેલાં શરૂઆત
જયારે રીંગણી ને બે મહિના થયા ત્યારે ઉત્પાદન ત્યારે આવું જ મળતું હતું ને અત્યારે આવું જ મળે છે? પેલા ઝાઝુ લાઇટિંગ વાળું મળતું, અત્યારે ઓછી લાઇટિંગ રીંગણી લાઇટિંગ માં તો હરખું છે, ઘરે થી પેલેથી જ લાઇટિંગ માં સરખું. તો તમે હું આમાં દેશી ખાતર અમે ભર્યું હતું. દેશી ખાતર કેટલું ભર્યું હતું? એટલા દેશી ખાતર આમાં અમે બાર ફેરા, બાર ફેરા એટલા માં દેશી ખાતર નાખ્યું. સાણિયા ખાતર નો મિત્રો 1.5 વીઘા ની અંદર 12 ફેરા નો મિત્રો આ ભાઈએ ઉપયોગ કરેલો છે. તો તમને બીજી વાત કરું તો આમાં બીજી વસારે તમે કશું વાયુ ખાલી રીંગણ એક જ વાયુ તો? અને હવે જોયું તો મેં તમારા રીંગણ ને પાળા બાંધેલા છે, તો આ પાળા રીંગણ કેવડું થાય ત્યારે બાંધવાના? પાળા ઓછા ઓછો થોડો થોડો મજબૂત થઈ જાય અને પછી બાંધી દો એટલે શું પાણી વ્યવસ્થિત હાલે, પાણી વ્યવસ્થિત હાલ્યું જાય અને રીંગણ હલન ચલન હલન ચલન થાય, પવન નું લોડિંગ ન કરી શકે. તો હવે તમને એક વાત કરું તો આપણા ઘણા ખેડૂત મિત્રો ને આ પાંદ પીળા થઈ ગયા હોય ને તમારે થઈ ગયા છે, તો આને સરખું કરવા માટે શું કરવું પડે? આમાં તો થોડુંક એમોનિયા ની થોડીક ભી રાખવી પડે, એમોનિયા ની ભી રહી કારણ કે ખાતર ખાતર વધારે, બાકી એ સિવાય તો કઈ ઉપયોગ છે? વરસાદ ચાલુ છે. અને મેં બીજું તમને કહું એક, હવે આમાં હે આ તમારે આમાં ફ્લાવરિંગ માટે કઈ દવા સાટવી પડે? ફ્લાવરિંગ માટે તો હજી અમે આવડી આવી દીધી છે, ફ્લાવરિંગ માટે કોઈ દવાનો સ્પ્રે નથી કર્યો. તો એટલું તમારું ફ્લાવરિંગ છે અને આમાં ફ્લાવરિંગ ની દવાનો છંટકાવ કરો તો ફ્લાવરિંગ વધે એ તો પાકો. તો મિત્રો તમે જે આ રીંગણ ની અંદર ફ્લાવરિંગ જોયું તે મિત્રો માવજત વગર નું ફ્લાવરિંગ છે, આમાં કોઈ જાતનું ફ્લાવરિંગ ની દવાનો સ્પ્રે નથી કરેલો. અને આપણા ખેડૂતે મિત્રો 2200 છોડ નું વાવેતર કર્યું છે. હજી તમે એક વખત આ પ્લોટ આખો બતાવી દો ભાઈ. તો મિત્રો આ રીતના આપણા રીંગણ નો પ્લોટ છે અને મિત્રો આ રીતના વાવેતર કરેલું છે. અને મિત્રો અમે આ ચાલુ વરસાદ ની અંદર તમારી માટે આ વિડીયો લઈને આવ્યા છીએ ચોમાસા બાબત. તો જે પણ ખેડૂત મિત્રો એ મિત્રો અમારી હજી આ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તે પેલા સબસ્ક્રાઈબ કરી નાખો. અને અજય મિત્રો આ ભાઈનો એક ખેલ આપણે પરિચય અથવા તો તેમનો મોબાઈલ નંબર લઈ લઈશું. જો તમે રીંગણી બાબતનું કયા ભાઈને પૂછવા માંગતા હોય તો તમે કોલ કરી શકો છો. તો હજુ તમારો એક ખેલ મોબાઈલ નંબર અમારા આપી દીધો 9883308. તો તમને બાકી એ બજરંગ નર્સરીમાંથી રોપ લીધો તો રિઝલ્ટ તો મળ્યું ને સર? રિઝલ્ટ પૂરેપૂરું, રિઝલ્ટમાં કાંઈ એક છોડવો બીજો છે, એક કંઈ છોડવો બીજો નથી, રિઝલ્ટ સારું મળ્યું છે સર. અને બીજી વાત કરું તો ઘણા ખેડૂતો એમ કહેતા હોય કે અમે ફ્લાવરિંગ ઓછું આવે, આમાં આપણે ફ્લાવરિંગ રેડી જાય ને? રેડી રેડી પાડી દીધું. અને રીંગણ ની લાઇટિંગ કેવી થાય? લાઇટિંગ એક નંબર. અને માર્કેટમાં જાય એવું કે માર્કેટમાં વેચાય જાય એવું રીંગણ? જે પણ ખેડૂત મિત્રો આ ચોકલેટ ગુલાબી રીંગણ નું વાવેતર કરવા માંગતા હોય તેમની પાસે ધરુ નો પ્લોટ ન હોય તે મિત્રો આપણી પાસેથી ધરુ લઈ શકે છે. તો તમને સ્ક્રીન ઉપર મારો નંબર બતાવેલો છે, તે નંબર ઉપર કોલ કરી લેવો. અને હજુ એકવાર મિત્રો અમે ચાલુ વરસાદ આ જુઓ તમે પલરી ગયા છીએ. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દીજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. તો આજના વિડીયોમાં એટલું જ કહેવાનું.